યુવા મિત્રો, જીવનની મોટામાં મોટી ચેલેન્જ એ છે કે આપણે સામાજિક જીવનમાંથી આપણા વ્યક્તિગત જીવન તરફ વળીએ. આપણે કહીએ છીએ કે ઇટ્સ માય લાઈફ, પણ હકીકતે આપણા વિચારો પણ આપણા હોય છે ખરા. નમસ્કાર દોસ્તો, મારું નામ સુરત મરી ચેનલ સુરત દરજીમાં તમારા સૌનું સ્વાગત છે. વનરક્ષક એક્ઝામ યુઝફુલ ઇમ્પોર્ટન્ટ જીકે ક્વેશ્ચન આ વિડીયો સિરીઝનો 31મો ભાગ છે, જેની અંદર અમે તમને પ્રોવાઈડ કરીશું ડેઈલી ન્યૂ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન 1798, સ્પેનની રાષ્ટ્રીય રમત કઈ છે? તો એ છે બુલ ફાઇટિંગ. પ્રશ્ન 1799, કેનેડાની રાષ્ટ્રીય રમત કઈ છે? તો એ છે આઈસ હોકી. પ્રશ્ન 1800, અમેરિકાની રાષ્ટ્રીય રમત કઈ છે? તો એ છે બેઝબોલ. પ્રશ્ન 1801, ભારતનો જ્ઞાનપીઠ એવોર્ડ કોની યાદમાં આપવામાં આવે છે? તો શાંતિ પ્રસાદ જૈનની યાદમાં. પ્રશ્ન 1802, પંપા પુરસ્કાર કયા રાજ્ય દ્વારા આપવામાં આવે છે? તો કર્ણાટક રાજ્ય દ્વારા. પ્રશ્ન 1803, ભારતે પોતાનો પ્રથમ આર્યભટ્ટ ઉપગ્રહ કયા દેશથી છોડ્યો હતો? તો રશિયા દેશથી. પ્રશ્ન 1804, અર્જુન એવોર્ડ ઇનામની રકમ કેટલી આપવામાં આવે છે? તો અર્જુન એવોર્ડ ઇનામની રકમ 5 લાખ રૂપિયા જેટલી આપવામાં આવે છે. પ્રશ્ન 1805, તુઝકે બાબરી એ કોની આત્મકથા છે? તો તુઝકે બાબરી એ બાબરની આત્મકથા છે. પ્રશ્ન 1806, ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકે વાઘને ક્યારે પસંદ કરવામાં આવ્યું હતું? તો ઈસવીસન 1972માં. પ્રશ્ન 1807, ભારતનો સૌથી ટૂંકો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો એ છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 41. પ્રશ્ન 1808, ભારતના બંધારણનું પ્રથમ વાંચન ક્યારે થયું હતું? તો 4 નવેમ્બર 1948ના રોજ. પ્રશ્ન 1809, તાઓ ઉપનિષદના લેખક કોણ છે? તો એ છે આચાર્ય રજનીશ. પ્રશ્ન 1810, નાઇટંગેલ ઓફ ઇન્ડિયા તરીકે કોણ ઓળખાય છે? તો એ છે સરોજિની નાયડુ. પ્રશ્ન 1811, કેસરના ઉત્પાદનનું સ્થળ પંપોર એ કયા રાજ્યમાં આવેલું છે? તો એ જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવેલું છે, પણ હાલ જમ્મુ કાશ્મીર રાજ્ય નહીં પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે, તે ન ભૂલતા. પ્રશ્ન 1812, ભગોરિયા એ કયા રાજ્યનું પ્રાદેશિક નૃત્ય છે? તો છત્તીસગઢનું. પ્રશ્ન 1813, ભારતનું પ્રથમ જળ વિદ્યુત મથક કયા રાજ્યમાં સ્થપાયું હતું? તો કર્ણાટક રાજ્યમાં. પ્રશ્ન 1814, ગણગોર તહેવાર એ કયા રાજ્યમાં ઉજવાય છે? તો રાજસ્થાનમાં. પ્રશ્ન 1815, અશોક સ્તંભ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો ઉત્તરપ્રદેશ રાજ્યમાં. પ્રશ્ન 1816, ભારતની રાષ્ટ્ર મુદ્રામાં કુલ કેટલા સિંહ છે? તો 1. પ્રશ્ન 1817, લોહિત એ કઈ નદીની ઉપનદી છે? તો બ્રહ્મપુત્રની. પ્રશ્ન 1818, ખારા પાણીનું સરોવર વેમ્બનાડ એ કયા રાજ્યમાં આવેલું છે? તો કેરળ રાજ્યમાં. પ્રશ્ન 1819, રાજાજી એ કોનું ઉપનામ છે? તો શ્રી રાજગોપાલાચારીનું. પ્રશ્ન 1820, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? તો વર્ષ 1935માં. પ્રશ્ન 1821, ભારતના પ્રથમ સિવિલ સર્વિસ અધિકારી તરીકે કોણ પસંદગી પામ્યા હતા? તો એ હતા સત્યેન્દ્રનાથ ઠાકુર. પ્રશ્ન 1822, નગર હોલ નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો આવેલું છે કુર્ગ ખાતે. પ્રશ્ન 1823, ઈસવીસન 1822માં ભારતનું પ્રથમ વર્તમાન પત્ર કઈ ભાષામાં પ્રસિદ્ધ થયું હતું? તો ગુજરાતી ભાષામાં. પ્રશ્ન 1824, એમકે ગાંધી ઇન્ડિયા હોમ રૂલ લીંગના પ્રમુખ તરીકે કયા વર્ષમાં ચૂંટાયા હતા? તો ઈસવીસન 1920માં. પ્રશ્ન 1825, પ્રથમ રોમન મેગ્સેસે એવોર્ડ મેળવનાર ભારતીય કોણ હતા? તો એ હતા વિનોબા ભાવે, અને ઇનામની રકમ હતી $50,000. પ્રશ્ન 1826, ગ્લિમ્પસીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી પુસ્તકના લેખક કોણ છે? તો એ છે જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 1827, ક્ષમા એ સિપાહીનું ઘરેણું છે, આ ઉક્તિ કોની છે? તો એ છે ગાંધીજીની. પ્રશ્ન 1828, વ્હીલર ટાપુ એ કયા રાજ્યમાં આવેલો છે? તો ઓરિસ્સા રાજ્યમાં. પ્રશ્ન 1829, વન્યજીવોના રક્ષણ માટે ભારતનો સૌથી પહેલો નેશનલ પાર્ક ક્યાં સ્થપાયો હતો? તો જીમ કોર્બેટમાં. પ્રશ્ન 1830, ધનુર્ની રસીના શોધક કોણ છે? તો એ છે એમી વોન બેહરિંગ. પ્રશ્ન 1831, જાણીતી વાવ
એવી 32 કોઠાની વાવ એ ક્યાં આવેલી છે? તો આવેલી છે બાલાસિનોર ખાતે. પ્રશ્ન 1832, ગુજરાતમાં ઢાકની ગુફાઓ ક્યાં આવેલી છે? તો અમરેલીમાં. પ્રશ્ન 1833, પાલીતાણાના જૈન દેરાસર એ કયા ડુંગર પર આવેલા છે? તો શેત્રુંજય ડુંગર પર. પ્રશ્ન 1834, 2-7 ઓક્ટોબર દરમિયાન શું ઉજવવામાં આવે છે? તો 2-7 ઓક્ટોબર દરમિયાન વન્ય પ્રાણી સપ્તાહ ઉજવવામાં આવે છે. પ્રશ્ન 1835, મલાર તળાવ એ ક્યાં આવેલું છે? તો વિરમગામમાં. પ્રશ્ન 1836, પૂર્ણ અભયારણ્ય એ કયા જિલ્લામાં આવેલું છે? તો ડાંગ જિલ્લામાં. પ્રશ્ન 1837, મહેરજી પુસ્તકાલય ક્યાં આવેલું છે? તો સુરતમાં. પ્રશ્ન 1838, બળવંત સાગર બંધ એ ક્યાં આવેલો છે? તો સુત્રી કચ્છ ખાતે. પ્રશ્ન 1839, ગુજરાત મત્સ્ય ઉદ્યોગ વિકાસ નિગમ લિમિટેડની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1983માં. પ્રશ્ન 1840, ગૌરીશંકર તળાવ એ ક્યાં આવેલું છે? તો ભાવનગરમાં. પ્રશ્ન 1841, રામકુંડ એ ક્યાં આવેલું છે? તો મોઢેરામાં. પ્રશ્ન 1842, ગઢડા એ કઈ નદીના કિનારે આવેલું છે? તો ઘેલો નદીના કિનારે. પ્રશ્ન 1843, હમીર સરોવર એ ક્યાં આવેલું છે? તો હમીર સરોવર અને હમીર તળાવ એ બંને ભુજ ખાતે આવેલા છે. પ્રશ્ન 1844, સબરીમાલા મંદિર એ ક્યાં આવેલું છે? તો કેરળમાં. પ્રશ્ન 1845, દાંતીવાડા ડેમ એ કઈ નદી ઉપર બનાવવામાં આવ્યો છે? તો બનાસ નદી પર. પ્રશ્ન 1846, ગુજરાતના કયા મેળામાં ઊંટોનું વેચાણ થાય છે? તો કાત્યાકના મેળામાં. પ્રશ્ન 1847, છાસિયા તળાવ ક્યાં આવેલું છે? તો છાસિયા તળાવ પાવાગઢ ખાતે આવેલું છે. પ્રશ્ન 1848, ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે? તો ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર ભાવનગર ખાતે આવેલું છે. પ્રશ્ન 1849, મધુવન પરિયોજના કઈ નદી પર આવેલી છે? તો દમણગંગા નદી પર. પ્રશ્ન 1850, મુક્તેશ્વર સિંચાઈ યોજના કઈ નદી પર છે? તો સરસ્વતી નદી પર. પ્રશ્ન 1851, રુકમણીજીનું મંદિર ક્યાં આવેલું છે? તો દ્વારકા ખાતે. પ્રશ્ન 1852, વાડીનાર બંદર કયા જિલ્લામાં આવેલું છે? તો જામનગર જિલ્લામાં. પ્રશ્ન 1853, નાયકા બંધ કઈ નદી પર આવેલું છે? તો ભોગાવો નદી પર. પ્રશ્ન 1854, બોર તળાવ ક્યાં આવેલું છે? તો ભાવનગરમાં. પ્રશ્ન 1855, પતઈ રાવણનો મહેલ ક્યાં આવેલો છે? તો ચાંપાનેરમાં. પ્રશ્ન 1856, નવલખા મંદિર ક્યાં આવેલું છે? તો ગુમલી ખાતે. પ્રશ્ન 1857, વર્લ્ડ હેરિટેજ દિવસ ક્યારે મનાવાય છે? તો 22 એપ્રિલના રોજ. પ્રશ્ન 1858, ચિપકો આંદોલન ક્યાંથી શરૂ થયું હતું? તો ઉત્તરાખંડથી શરૂ થયું હતું. પ્રશ્ન 1859, કામદાર વળતર કાયદો કઈ સરકારે ઘડ્યો છે? તો બ્રિટિશ સરકારે. પ્રશ્ન 1860, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌ પ્રથમ ક્યાં દેશમાં થઈ હતી? તો ઇંગ્લેન્ડ દેશમાં. પ્રશ્ન 1861, ભોપાલ ગેસ દુર્ઘટનામાં એ કયા વર્ષમાં થઈ હતી? તો વર્ષ 1986માં. પ્રશ્ન 1862, રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? તો ઈસવીસન 1985માં. પ્રશ્ન 1863, કેન્દ્રીય સ્વાસ્થ્ય પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1952માં. પ્રશ્ન 1864, GSDMAનું પૂરું નામ જણાવો. તો GSDMAનું પૂરું નામ થાય ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી. પ્રશ્ન 1865, NCDMનું પૂરું નામ જણાવો. તો NCDMનું પૂરું નામ થાય નેશનલ કમિટી ફોર ડિઝાસ્ટર મેનેજમેન્ટ. પ્રશ્ન 1866, NCDCનું પૂરું નામ જણાવો. તો એ થાય નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન. પ્રશ્ન 1867, DSMનું પૂરું નામ. તો DSMનું પૂરું નામ થાય ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ ડિસઓર્ડર. પ્રશ્ન 1868, ઇન્ડિયન બોર્ડ ઓફ વાઇલ્ડલાઈફની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1952માં. પ્રશ્ન 1869, NSVનું પૂરું નામ જણાવો. તો NSVનું પૂરું નામ થાય નો સ્કેલ્પેલ વેસ્કોટોમી. પ્રશ્ન 1870, NSEO એટલે કે NECOનું પૂરું નામ જણાવો. તો NECOનું પૂરું નામ થાય નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન 1871, NSCPનું પૂરું નામ જણાવો. તો NSCPનું પૂરું નામ થાય નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ.